નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સક્સેસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું અંકિત પ્રજાપતિ આજે તમને ધોરણ નવમાં ગણિતમાં પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ વિશે તમને સમજ આપીશ આની અંદર આપણે સંખ્યાઓ વિશે સમજવાનો થોડો પ્રયત્ન કરીશું અને થોડી બેઝિક માહિતી મેળવીશું જે આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ છતાં પણ થોડું પુનરાવર્તન કરી લઈએ તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકશો કે સંખ્યા પદ્ધતિની અંદર મેં હેડિંગ માર્યું છે પ્રાકૃતિક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે આ સંખ્યાઓ એકથી ચાલુ થાય છે એક બે ત્રણ ચાર અને અનંત સુધી આવે છે ફરી એકવાર પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે એકથી શરૂ થશે એક બે ત્રણ ચાર અને અનંત સુધી આવશે અહીં આપણે અનંત સુધી આંકડા નહીં લખીએ માત્ર અલ્પિરામ કરીને પાછળ ત્રણ ટપ્પા કરી નાખીશું એટલે ચાલી જશે પ્રાકૃતિક સંખ્યાની આગળ જો જીરો લાગી જાય પ્રાકૃતિક સંખ્યામાં જીરો ન આવે બીજી એક વસ્તુ યાદ રાખજો કે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે જો પ્રાકૃતિક સંખ્યાની આગળ જીરો લગાડી દેવામાં આવે તો એ બની જશે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે ડબલ્યુ જે છે તો ડબલ્યુ બરાબર જીરો એક બે ત્રણ એ પણ આવશે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન સંખ્યાઓ હતી જ્યારે પૂર્ણ સંખ્યા છે એની અંદર ઝીરો એડ થયો એટલે ઝીરો પછી આવશે બધી જ ધન સંખ્યા પ્રાકૃતિક સંખ્યાને એન વડે પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે એને કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંકો ઋણ સંખ્યાઓ જીરો અને ધન ધનસંખ્યાઓ છે અહીંયા મેં દર્શાવ્યું છે તમે જોઈ શકો છો જીરો એક બે ત્રણ પછી અનંત સુધી આ બાજુ પણ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આ બાજુમાં પણ અનંત સુધી આ આપણે જે સંખ્યા રેખા ભણ્યા છીએ એના જેવું છે કે વચ્ચે જીરો આવશે જીરો પ્લસ પણ નથી અને માઇનસ પણ નથી આ વસ્તુ તમારે યાદ રાખવાની છે જીરોથી જમણી બાજુ બધું જ ધન આવશે અને જીરોથી ડાબી બાજુ જે મુજબ દેશું એમ બધું જ ઋણ આવશે આ ત્રણ સંખ્યા તો આપણે સમજી ગયા છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એના પછી આ છે સમય સંખ્યા સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય છે એને અપૂર્ણાંક પણ આપણે કહી શકીએ એટલે અહીંયા અમે લખ્યું છે કે પી અપોન ક્યુ નું સ્વરૂપ એટલે પીની જગ્યાએ પણ કોઈ સંખ્યા હશે અને ક્યુની જગ્યાએ પણ કોઈ સંખ્યા હશે પણ એક સરસ છે ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 ક્યારેય કોઈ સંખ્યાના છેદમાં જીરો આવે નહીં અહીંયા ની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોઈ શકે સિવાય કે 0 કેમ કારણ કે કોઈના પણ તમે છેદમાં જીરો મેંકો તો એ જવાબ શક્ય બને નહીં એટલા માટે તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો એન જે છે એ આખે આખો w ની અંદર આવી જાય છે ડબલ્યુ અહીંયા તમે જો એન એક બે ત્રણ ચાર છે તો એક બે ત્રણ એ બધું જ આની અંદર ચાર છે અનંત સુધી આની અંદર આવી ગયું એના પછી આ જે પૂર્ણ સંખ્યા છે ઝીરો એક બે ત્રણ ચાર એ આખે આખું ઝેડની અંદર આવી જાય છે ઝીરો એક બે ત્રણ ચાર તો નીચે મેં એક શરત લખી છે એન આ આ નિશાની જે છે સબસેટની છે સબસેટ એટલે ઉપગણ એન સબસેટ ડબલ્યુ સબસેટ ઝેડ સબસેટ ક્યુ એટલે કે એન આખે આખો છે ડબલ્યુમાં આવે છે ડબલ્યુ આખે આખો ઝેડમાં આવે છે અને ઝેડ આખે આખો ક્યુમાં આવે છે એન એ ડબલ્યુનો ઉપગણ છે ડબલ્યુ એ ઝેડનો ઉપગણ છે અને ઝેડ એ ક્યુનો ઉપગણ છે એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજો તો આપણે સમજી શકીએ કે એની જગ્યાએ આપણે એવું વિચારી કે અહીંયા કોઈ ગામ છે ઉદાહરણ તરીકે આપણે થલતેજ લઈએ છીએ અહીંયા આપણે અમદાવાદ લઈ લઈએ અહીંયા ગુજરાત લઈ લઈએ અને ભારત લઈ લઈએ તો અહીંયાથી આપણને ખબર પડે કે થલતેજ અમદાવાદમાં આવ્યું અમદાવાદ ગુજરાતમાં આવ્યું અને ગુજરાત શેમ આવી ગયું છે ભારતની અંદર તો આ રીતના આપણે જોવા જોઈએ તો થલતેજ એ અમદાવાદનું ઉપગણ કહેવાય અમદાવાદ એ અમદાવાદનું ઉપગણ કહેવાય અને ગુજરાત એ ગુજરાતનું ઉપગણ કહેવાય ફરી એકવાર સમય સંખ્યામાં આવી જઈએ તો સમય સંખ્યાની અંદર યાદ રાખો કે જીરો આવશે જે વસ્તુ ઉપર ત્રણમાં આવી છે એ વસ્તુ તો આની અંદર આવે જ પણ એના સિવાય અપૂર્ણાંક કે ઉપર તમે જોઈ શકો છો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં કે અપૂર્ણાંક સંખ્યા આવી નથી કોઈ પણ જગ્યાએ પણ આની અંદર તમે અપૂર્ણાંક સંખ્યાઓ લઈ શકો છો એટલે કે આની અંદર જીરો પણ આવશે ધન સંખ્યા પણ આવશે ઋણ સંખ્યા પણ આવશે બીજી વસ્તુ કે અપૂર્ણાંક પણ આવે કોઈને એવો પ્રશ્ન હોય કે આની અંદર બે આવી શકે આ માત્ર આજે અહીંયા મેં બે લખ્યા છે અહીંયા લખ્યા છે અહીંયા લખ્યા છે એ બે આની અંદર આવી શકે તો એનો જવાબ છે હા આવી શકે કેમ કારણ કે બેના છેદમાં કશું ના હોય તો એક તો હોય જ એટલા માટે એ સમય સંખ્યા તો કહી જ શકાય એટલે કે પી અપોન નું સ્વરૂપ તો કહી જ શકાય કોઈને પ્રશ્ન થાય કે જીરો જે છે એ સમય સંખ્યામાં કઈ રીતના આવે કારણ કે જી સમય સંખ્યા એટલે પી અપોન નું સ્વરૂપ તો ના છેદમાં તમે એક મેકશો એટલે જીરો જ આવે હવે આપણે આગળ જોઈશું જો તમે આ સર ધ્યાનથી સમજી જશો તો તમને આ જે ત્રણ ખરા ખોટા છે એમાં કોઈ તકલીફ નહીં પડે જોઈએ પહેલું કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો પૂર્ણ સંખ્યા એટલે અહીંયા જોઈએ જીરો એક બે ત્રણ આ બધું આવે શું આ બધી જ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો અહીંયા તમે જુઓ જીરો એ પ્રાકૃતિક સંખ્યામાં નથી બરાબર છે એટલે અહીંયા પહેલું વિધાન આવશે ખોટું અહીંયા આપણે લખી નાખીશું ખોટું ફરી એકવાર દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે આ શરત મુજબ જ જોઈ લઈએ ચલો પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુ એન ડબલ્યુમાં આવે પરંતુ ડબલ્યુ એનમાં ન આવે થલતેજ અમદાવાદમાં આવી જાય પરંતુ અમદાવાદ થલતેજમાં ન આવે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા જોઈએ આ રહી તો આ બધાના છેદમાં આપણે એક એક વિચારીએ તો આનું મૂલ્ય તો બદલાય જ નહીં ત્રણના છેદમાં એકમેકે તો ત્રણ જ થાય બેના છેદમાં એકમેકે તો બે જ રહેવાના જવાબમાં કોઈ ફરક પડશે નહીં પણ આ સ્વરૂપ કેવું થઈ જશે પી અપોન ક્યુનું સ્વરૂપ તો એનો જવાબ આવશે સાચું કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે અહીંયા તમે જુઓ ઝેડ સબસેટ q subset એટલે ઉપગણ z subset q z a q નો ઉપગણ છે એટલે માટે દરેક જે પૂર્ણાંક સંખ્યા છે એટલે કે z એ સંમેય સંખ્યા છે તો અહીંયા આવશે સાચું એના પછી જોઈએ કે દરેક સંમેય સંખ્યા એ પૂર્ણાંક છે દરેક સંમેય સંખ્યા એ પૂર્ણાંક છે તો સંમેય સંખ્યા અહીંયા જોઈએ આ બધી સંમેય સંખ્યા છે શું એ પૂર્ણાંક છે જેમ કે માઇનસ બે ના છેદમાં ત્રણ છે તો આપણને ખબર છે પૂર્ણાંક જે છે એની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ આવે નહીં એટલે આવશે ખોટું આ તો થઈ આપણી સામાન્ય સમજ હવે આપણે મેન વસ્તુ દાખલા તરફ જઈએ આ વસ્તુ પણ તમે આગલા ધોરણમાં જોઈ જ ગયા છો છતાં પણ આપણે જોઈ લઈએ કે એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યા લખો સૌથી પહેલાં તો જો એકના છેદમાં કોઈ સંખ્યા છે નહીં એટલે આપણે એક તો મેં કહી શકીએ બેના છેદમાં પણ કોઈ સંખ્યા છે નહીં એટલે અમે બેના બરાબર બેના છેદમાં એક જવાબમાં કોઈ જ ફરક ના પડે છેદ સરખો છે હવે મારે કેટલી સમય સંખ્યા જોઈએ છે પાંચ પરંતુ આપણે હંમેશા માટે એવું લખી નક્કી જ કરી નાખીએ કે હંમેશા ઉપર નીચે છેદ સરખો થઈ જાય છેદ સરખો થઈ જાય જો અહીંયા પણ છેદમાં એક છે અહીંયા પણ છેદમાં એક છે એટલે આપણે હંમેશા ઉપર નીચે દસ વડે ગુણીશું તો અહીંયા જો અમે ઉપર નીચે દસ વડે ગુણી નાખ્યા એટલે દસ એકા દસ અહીંયા પણ આવ્યું દસ એકા દસ એના પછી અહીંયા પણ આપણે દસ વડે ઉપર નીચે ગુણી નાખીએ તો દસ દુ વીસ અને દસ એકા દસ તો અહીંયા જો દસ અને વીસ વચ્ચે આપણને પાંચ સમય સંખ્યા લખવાની છે તો દસ અને વીસ વચ્ચે આપણે લખી નાખીએ તો અગિયારના છેદમાં દસ બારના છેદમાં દસ તેરના છેદમાં દસ ચૌદના છેદમાં દસ અને પંદરના છેદમાં દસ તો એનો અર્થ એ થયો કે આ સમય સંખ્યા કોના કોના વચ્ચે આ છે એક અને બે વચ્ચે તો એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યા અગિયારના છેદમાં દસ બારના છેદમાં દસ તેરના છેદમાં દસ ચૌદના છેદમાં દસ અને પંદરના છેદમાં દસ કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન હોય સર દસ વડે જ કેમ ગુણ્યા તમે બીજી કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો છો પણ તમારે એટલું ધ્યાન રાખવાનું કે આ પાંચ છે એના કરતા મોટો આંકડો હોવો જોઈએ અહીંયા જે પાંચ લખ્યું છે જેટલી સમય સંખ્યામાં ગી છે એના કરતાં મોટો આંકડો તમે છ વડે પણ ઉપર નીચે ગુણી શકો સાત વડે પણ ગુણી શકો પણ મેં સરળતા રહે એટલા માટે મેં દસ વડે ગુણ્યો છે કે જેના કારણે ગુણાકારમાં કોઈ ભૂલ પડે નહીં અહીંયા હા સોળ પણ લખી શકાય સત્તર પણ લખી શકાય અઢાર પણ લખી શકાય ઓગણીસ પણ લખી શકાય કારણ કે અગિયારથી ઓગણીસ એ બધું જ દસથી વીસની વચ્ચે આ છે અને છેદ સરખો છે એટલા માટે બધાના છેદમાં આપણે દસ મૂકીશું એના પછી સેમ બીજું ઉદાહરણ એવું છે કે બેના છેદમાં ત્રણ અને ચારના છેદમાં ત્રણ વચ્ચેની ચાર સમય સંખ્યા શોધો તો સૌથી પહેલાં બંનેનો છેદ જો સરખો છે હા સરખો છે તો હવે આપણે જે મુજબ આગળના દાખલામાં કર્યું એ મુજબ જ કરવાનું છે આપણે માત્ર એને ઉપર નીચે દસ વડે ગુણવાનું છે અહીંયા દસ વડે ગુણ્યું અહીંયા પણ દસ વડે ગુણ્યું તો દસ દુ વીસ અને દસ તરી ત્રીસ ચારના છેદમાં ત્રણ છે ઉપર નીચે દસ વડે ગુણ નાખો દસ ચોક ચાલીસ દસ તરી ત્રીસ હવે વીસ અને ચાલીસ વચ્ચે કેટલી સમય સંખ્યા લખવાની છે ચાર લખવાની છે કોઈ પણ ચાર લખી શકો તમે જેમ કે અમે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ લખી છે કોઈ વિદ્યાર્થીને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ લખ્યું હોય તો પણ લખી શકે છે એટલે અહીંયા અમે લખ્યું છે કે બેના છેદમાં ત્રણ અને ચારના છેદમાં ત્રણ વચ્ચેની ચાર સમય સંખ્યા એકવીસના છેદમાં ત્રીસ બાવીસના છેદમાં ત્રીસ અને ચોવીસના છેદમાં છે ઘણીવાર એવું બનશે કે છેદ તો સરખા નહીં આપ્યા હોય જેમ કે અહીંયા છેદમાં ત્રણ ત્રણ છે અહીંયા છેદમાં કશું નહોતું તો એક એક હતા તો જ્યારે પણ છેદ સરખા ના આપે ત્યારે સૌથી પહેલાં લસા લેવાનો આવશે એ આપણે એના પછીના લે આના પછીના આપણે લેક્ચરમાં જોઈ લઈશું પરંતુ અત્યારે આપણે આટલે સુધી જોઈશું પણ આ ઉપરના જે બે દાખલા જોયા એ મુજબ મેં બીજા ત્રણ પ્રેક્ટિસ માટેના દાખલા આપ્યા છે તમારે માત્ર અહીંયા ઉપર છેદ દસ દસ વડે ગુણીને ઉપરની જેમ જ આ દાખલા ગણી નાખવાના છે અને એના ફોટોસ તમારે ગ્રુપની અંદર શેર કરી દેવાના છે જેના કારણે હું ચેક કરી શકું જો તમને બીજો કોઈ પણ પ્રશ્ન થાય તો તમે મને કોલ પણ કરી શકો છો મારો નંબર ઓલરેડી તમારી પાસે છે હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ